નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર. આજે આપણે બનાવીશું લીલી મેથીના ખાખરા. એના માટે મેં અહીં અબાઉટ 2 ટેબલ સ્પૂન જેટલી લીલી મેથી લીધી છે, જે ધોઈને કમ્પ્લીટ સાફ કરી દીધી છે. ઘણીવાર તમે જોવો છો કે ખાખરામાંથી લીલી મેથી છૂટી પડે છે, તો આ લીલી મેથી છૂટી ન પડે અને એનો કલર ચેન્જ ન થઈ જાય એની માટે હું તમને અહીં એક ટ્રીક આપીશ. ચાલો આપણે ટ્રીકને જોઈ લઈએ. આ રીતે એક વાસણને ગરમ કરીશું, એમાં લગભગ 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ નાખીશું. ગરમીના કારણે ખાંડ ઓગળવા લાગશે તરત જ. હવે એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલી લીલી મેથી લીધી હતી એ લીલી મેથી એડ કરી લઈશું. લીલી મેથીમાં પાણી હશે, એના લીધે પાણી વળશે બરાબર. ખાંડો અને લીલી મેથીનું આ બંનેનું પાણી વળશે. જ્યાં સુધી એ પાણી વળે નહીં ત્યાં સુધી આપણે આવી રીતે એને ગરમ કરી લઈશું. હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. આપણે ખાખરાનો લોટ બાંધવાનું શરૂ કરી લઈએ. એક વાસણમાં આશરે આપણે 2 બાઉલ ઘઉંનો લોટ લઈશું, જે આપણે સાદો રોટલી માટે દળાવીએ છીએ એ જ લોટ લેવાનો છે, જે આપણે મેથીને ગરમ કરી એ મેથી અંદર એડ કરી લઈશું. એમાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર નાખીશું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ચમચી જેટલું અજમો નાખીશું. તમે આની અંદર શેકેલું જીરું પાવડર હોય એ પણ એડ કરી શકો છો. 1 ટીસ્પૂન એટલે કે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ વેડીશું. લોટને પહેલાં બરાબર મસળી લઈએ. આ રીતે લોટ બરાબર મિક્સ થઈ જાય પછી એમાં ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે લોટને બાંધતા જઈશું. આ લોટને આપણે રોટલીથી સહેજ કડક બાંધીશું. સહેજ, બહુ કડક બાંધી દેવાનું નથી. તમે જોઈ શકો છો આટલો લોટ બાંધવામાં 1/2 બાઉલ પાણીનું યુઝ થયું છે. હવે લોટને બરાબર ફરીથી એકવાર બરાબર મસળી લઈશું. લોટમાં 1/2 ટેબલ સ્પૂન તેલ વેડીશું અને ફરીથી બરાબર એને મસળી લઈશું. તમે જેટલો લોટને વધારે મસળશો એટલો જ લોટ રબર જેવો થશે, એટલે કે તમે જેટલા ખાખરા વધારે વણી શકશો, એટલે કે જેટલો ખાખરો તમે વણશો ત્યારે ખેંચી શકાશે. હવે આ લોટને 15-20 મિનિટ સુધી સેટ કરવા માટે મૂકી દઈશું. કોઈ ભીનું કપડું કે આવી રીતે કોઈ તપેલી હોય એને આપણે આવી રીતે ઊંધી મૂકી 1/2 કલાક પછી આપણે ચેક કરી લઈશું. લોટ સરસ સેટ થઈ ગયો છે. ફરીથી એને મસળી લઈએ. પહેલાં એના લુવા બનાવી દઈશું જેથી આપણે વણવામાં સરળતા રહે. આ રીતે બધા આપણે લુવા બનાવી દઈશું. આટલા જે આપણે રોટલીનો લોહો લઈએ એનાથી 1/2 ભાગનો વધારે લેવાનો છે. આ રીતે આપણે બધા લુવા તૈયાર કરી દીધા છે. હવે આપણે ખાખરા વણવાની શરૂઆત કરી લઈશું. આ રીતે લુવો લઈને એને ઘઉંના અટામણમાં આવી રીતે રગદોળી દેવાનો અને પ્રેસ કરીને આપણે ખાખરો વણવાની શરૂઆત કરીશું. જરૂર પડે તો આ રીતે અટામણ કરી શકો છો, કાં તો પછી આ રીતે જે ખાખરો કે જે આપણે રોટલી વણી હોય એને
આ રીતે ડબોળી દઈ કરી શકીશું. જેટલો થાય એટલો આપણે પતલો ખાખરો વણવાનો છે. જો તમારે નાની સાઈઝના ખાખરા બનાવવા હોય તો તમે નાનું ગુલ્લું લઈ શકો છો. મેથીને આ રીતે ખાંડ સાથે સાંતળીને કરવાથી તમે જોઈ શકો છો એનો કલર સરસ આવે છે અને જ્યારે શેકાય ત્યારે એ બ્લેક પણ નથી પડી જતી. તમે જોઈ શકો છો એકદમ સરસ ખાખરો વણાઈ ગયો છે. આ રીતે એની પતલી થિકનેસ રાખવાની છે. હવે આપણે તવીને ગરમ કરવા માટે મૂકી દઈશું. બને ત્યાં સુધી લોખંડની તવીનો જ યુઝ કરીશું. આ રીતે તવીને ગરમ થવા માટે આપણે મૂકી દઈશું. તવી ગરમ થઈ ગઈ છે. હવે આપણે એમાં જે આપણે ખાખરો વણ્યો હતો એ ખાખરો નાખીશું. આ રીતે બબલ જેવું થાય એટલે એની પડખું ફેરવી દઈશું. આ રીતે ખાખરો કાચો પાકો ચડી જાય પછી એને આવી રીતે એક પ્લેટમાં લઈ લઈશું અને બીજો ખાખરો અંદર એડ કરી લઈશું. આ રીતે બબલ થાય એટલે આપણે પડખું ફેરવી દઈશું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ જ રાખીશું. તમે જોઈ શકો છો પાછળ પણ અડધો ચડી ગયો છે. હવે જે આ પહેલો ખાખરો અને આ પછી ચડ્યો એ ખાખરો તમે જોઈ શકો છો બંને અધગજરા ચડી ગયા છે. હવે એની ઉપર આપણે તેલ લગાવીશું. આ રીતે થોડું થોડું તેલ લગાવી દઈશું. તમે ઘી પણ લગાવી શકો છો. એની બધી સપાટી ઉપર તેલ લગાવી દઈશું. હવે જે પહેલો ખાખરો હતો એને આપણે જેમ રોટલીને ઘી લગાવીએ છીએ એ રીતે આવી રીતે તેલ લગાવી દઈશું. અને જે આ તેલ લગાવેલું પડખું હતું એ આ બીજા તેલ લગાવેલા ખાખરા ઉપર આવી રીતે મૂકીશું. અને આ રીતે બે બે ખાખરા થાય એટલે આ રીતની પ્રક્રિયા કરી અને આપણે બધા ખાખરાને ભેગા કરી દઈશું. આ રીતે ખાખરાનો થપ્પો કરીને મૂકી દેવાનો છે. આ થપ્પો કરવાથી એટલો ફાયદો થાય કે જ્યારે તમને કોઈ વચ્ચે કામ આવી પડે તો આ રીતે થપ્પો કરેલો ખાખરા હોય એ તમે લગભગ 2 થી 4 કલાક પછી પણ એને શેકી શકો છો. જેવો તમારો ટાઈમની અનુકૂળતા હોય એ પ્રમાણે આ ખાખરાને શેકી શકાય છે. ચલો આપણે ખાખરાને શેકી લઈશું. તવી ગરમ થાય એટલે ખાખરો આપણે અંદર મૂકી દઈશું. તમે આવી રીતે કપડાનો ટુકડો હોય કે કોઈ લાકડાનો ડટ્ટો હોય એનાથી પણ તમે દબાવી શકો છો. ખાખરો હંમેશા સ્લો ટુ મીડિયમ ગેસે જ શેકીશું. આ રીતે તમે ઘરે ખાખરા બનાવીને તાજા તાજા ખાઈ શકો છો. વચ્ચે ખાખરો થઈ જાય એટલે આપણે કિનારી પર શેકીશું. ખાખરો સરસ શેકાઈ ગયો છે. હવે એને બીજી સાઈડ શેકીશું. ખાખરાને થોડું પ્રેસ કરતા જઈશું. તમે જોઈ શકો છો ખાખરો સરસ શેકાઈ ગયો છે. આ રીતે આપણે બધા જ ખાખરા શેકી લઈએ. જ્યારે આપણે ખાખરાને શેકતા હોઈએ તો આવી રીતે ખાખરા જ્યારે શેકાઈ જાય ત્યારે ખુલ્લા ખુલ્લા કરી દઈશું. જો ભેગા કરી દેશો તો ખાખરા ઢીલા થઈ જશે. આ રીતે ખાખરાને ખુલ્લા ખુલ્લા જ રાખવાના છે. તૈયાર છે આપણા ખાખરા. ખાખરા કમ્પ્લીટ, બંને બાજુ સરસ શેકાઈ જાય છે. તમે બહારના ખાખરા ખાઓ એના કરતાં જે ઘરે બનાવેલા ખાખરા હોય એની ખાવાની બહુ મજા આવે છે. ખાખરાને ચા સાથે ઘણા લોકો ખાખરા ઉપર ઘી લગાવીને ખાતા હોય છે. ખાખરાને મેથિયા મસાલા સાથે પણ સર્વ કરી શકાય છે. મિત્રો, તમને મારી જો આ ખાખરાની રેસીપી પસંદ આવી હોય
તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી અવનવી વાનગીઓ શીખવા માટે ઉમિયા ફૂડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.